સમાચારના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। સુરત ખાતે સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે। રાજ્યમાં સાર્વત્રિક વરસાદ અનેક વિસ્તારોમાં નોંધાઈ રહ્યો છે, જ્યારે સુરત ખાતે સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો છે। અનેક વિસ્તારમાં ધીમે ધારે વરસાદ પડી રહ્યો છે, તો સમગ્ર જિલ્લામાં પણ વહેલી સવારથી વરસાદ નોંધાયો છે। હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરાઈ છે, તો સાથે જ દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। તો રાજ્યમાં સાર્વત્રિક વરસાદ નોંધાઈ રહ્યો છે, જેમાં વહેલી સવારથી જ સુરત ખાતે વરસાદી માહોલ જામ્યો છે। અનેક વિસ્તારમાં ધીમે ધારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે જિલ્લામાં પણ વહેલી સવારથી મેઘ મહેર જોવા મળી છે। તો મહત્વનું છે કે હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી હતી, જે પગલે હાલ વરસાદ નોંધાઈ રહ્યો છે, જ્યારે અનેક વિસ્તારમાં ધીમે ધારે વરસાદ નોંધાઈ રહ્યો છે। સાથે જ સમગ્ર જિલ્લામાં વહેલી સવારથી જ મેઘ જે છે મેઘ મહેર જોવા મળી રહી છે, તો દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। સુરત ખાતે વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે, અનેક વિસ્તારમાં ધીમે ધારે વરસાદ નોંધાઈ રહ્યો છે। સાથે દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે, તો વહેલી સવારથી જ સુરત ખાતે વરસાદી માહોલ જામ્યો હતો। અનેક વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા, અનેક રોડ રસ્તાઓ પર પાણી ભરાવાના દ્રશ્યો પણ સર્જાયા હતા, તો તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે કઈ રીતના રોડ રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યા છે। બીજા અનેક વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો પણ કરવો પડતો હોય છે, તો સુરત ખાતે સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે। અનેક વિસ્તારોમાં ધીમે ધારે વરસાદ વરસી રહ્યો છે, તો અનેક અન્ય વિસ્તારો પર વરસાદી પાણી ફરી વળ્યા છે, રોડ રસ્તાઓ પર વરસાદી પાણી ભરાયેલ જોવા મળી રહ્યા છે। તો મહત્વનું છે કે હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી હતી, ભારે વરસાદની આગાહી કરાઈ છે, જેમાં દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે। તો તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે કઈ રીતના રોડ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે, કેટલાક વાહન ચાલકોને વાહનો બંધ પડતા ભારે વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। 18, 19 અને 20 તારીખમાં સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની જ્યારે આગાહી કરવામાં આવી છે, ત્યારે વહેલી સવારથી જ કહી શકાય કે ધોધમાર વરસાદ સુરત શહેરમાં પડી રહ્યો છે। સુરત શહેરની વાત કરવામાં આવે તો ઉધના વિસ્તાર હોય, ઉમરા વિસ્તાર હોય અથવા લાઇન વિસ્તાર હોય, પૂના સહિત વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે। કહી શકાય કે વહેલી સવારથી જ ત્રીજા રાઉન્ડની શરૂઆત થઈ છે, ત્યારે સુરત શહેર સહિત મુશ્કેલીનો સામનો કરવાની નોબત પડી છે। કારણ કે જે રીતે ધોધમાર વરસાદ સુરત શહેરમાં પડી રહ્યો છે, તેને લઈને સુરતના રસ્તાઓ પાણી પાણી થઈ ચુક્યા છે, કેટલાક વિસ્તારોમાં પાણી પણ ભરાયા છે, તેને લઈને ટ્રાફિકના દ્રશ્યો પણ સર્જાયા છે। કહી શકાય કે જે રીતે સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની જ્યારે હવામાન વિભાગ દ્વારા જ્યારે આગાહી કરવામાં આવી છે, ત્યારે આગાહી વચ્ચે સુરત શહેરમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે। કેમેરામેન રાહુલ આહીરે સાથે મયુર મિસ્ત્રી, સુરત। તો હાલ સુરત ખાતે વહેલી સવારથી જ વરસાદ નોંધાઈ રહ્યો છે। સુરત ખાતે અનેક વિસ્તારમાં ધીમે ધારે વરસાદ નોંધાયો છે, સાથે જ સમગ્ર જિલ્લામાં પણ મેઘ મહેર જોવા મળી છે, તો દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદને લઈને આગાહી કરાઈ છે। હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। સુરતના અનેક વિસ્તારોમાં રોડ રસ્તાઓ પર વરસાદી પાણી જે છે તે ફરી વળ્યા છે, અનેક વિસ્તારોમાં વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, તો ભારે વરસાદને પગલે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા છે। તો સુરત ખાતે વહેલી સવારથી જ વરસાદનું આગમન થયું છે, વહેલી સવારથી જ અનેક વિસ્તારોમાં ધીમે ધારે વરસાદ નોંધાયો છે। વરસાદ નોંધાવાના પગલે કેટલાક રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યા છે, જેના પગલે ભારે મુશ્કેલીનો સામનો વાહન ચાલકોને કરવો પડી રહ્યો છે, સાથે જ ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાઈ રહ્યા છે।
तो वेली सवारथी सूरत खाते वरसादी माहौल जाम्यो छे। वधु विगत माटे अमारा संवाददाता मयूर मिस्त्री अमारी साथे लाइव जोड़ाई गया छे। जी मयूर, सूरत खाते सवारथी ज वरसादी माहौल जाम्यो छे, केटलाक विस्तारो आगाही करवामां आवी छे। 18 19 ने 20 मां जे कही शकाय के समग्र राज्यमां वरसादी माहौल जाममानी ज्यारे आगाही करवामां आवी छे, त्यारे वेली सवारथी सूरत शहर सहित जिल्लामां वरसाद पड़ी रह्यो छे। कही शकाय के छेल्ला 3 કલાકથી જે રીતે સુરત શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે, ત્રીજા રાઉન્ડની શરૂઆત થઈ છે ત્યારે વહેલી સવારથી જ વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા છે, તેને લઈને કામ અર્થે જઈ રહેલા લોકોને હાલાકીનો સામનો કરવાની નોબત પડી છે। સાતોસાથ રસ્તા ઉપર ભરાયેલા પાણીને કારણે ટ્રાફિકના દ્રશ્યો પણ સજાયા છે। આપ આ સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો, સુરતના ઉધના વિસ્તારના છે। ઉધના દરવાજા ખાતે વરસાદી પાણી ભરાવાને કારણે 1 કિલોમીટર જેવડી મોટી લાંબી લાઈન જોવા મળી રહી છે, તેને લઈને કામ અર્થે જતા લોકોને હાલાકીનો સામનો કરવાની નોબત પડી છે। મહત્વની વાત એ છે કે છેલ્લા 2 કલાકથી સુરત શહેરમાં અવિરતપણે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, એટલું જ નહીં પરંતુ સુરત જિલ્લામાં પણ આ જ પ્રમાણે વરસાદી માહોલ જામ્યો છે। ત્રીજા રાઉન્ડની શરૂઆત થઈ છે। સુરત જિલ્લાની વાત કરવામાં આવે તો નવસારી સહિત અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે સુરતના આપ સીધા દ્રશ્યો ઉધના દરવાજાથી જોઈ રહ્યા છો, જે રીતે વરસાદી માહોલ જામ્યો છે, જેને લઈને કામ અટકે જતા લોકોને હાલાકીનો સામનો કરવાની નોબત પડી છે। એટલું જ નહીં પરંતુ ટ્રાફિક પણ સર્જાય છે, જે વિસ્તારોમાં હજુ પણ રસ્તાઓ પર મસ્ત મોટા ખાડાઓ કરવાની નોબત પડી છે। મહત્વની વાત એ છે કે જે રીતે હવામાન વિભાગ દ્વારા જ્યારે આગાહી કરવામાં આવી છે, ત્યારે આગાહી વચ્ચે સુરત શહેર સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો છે। જી જી, વરસાદના પગલે કેટલાક વિસ્તારોમાં ખાડા પણ જોવા મળી રહ્યા છે, રોડ રસ્તાઓ પર વરસાદી પાણી સાથે ખાડા જોવા મળી રહ્યા છે। ક્યાંક ને ક્યાંક તંત્રની પ્રી મોન્સૂનની કામગીરી પર અનેક સવાલો ઉઠી રહ્યા છે, કેવી પ્રતિક્રિયા છે તંત્રની? વિકૃતિ વાત કરવામાં આવે તો જે રીતે પહેલા રાઉન્ડમાં જ કહી શકાય કે સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરીના ધજાગરા જોવા મળ્યા હતા, કારણ કે સુરતના અનેક વિસ્તારોમાં જે રીતે વરસાદી માહોલ જામ્યો હતો ને ત્યારબાદ રસ્તાઓ પર મસ્ત મોટા ખાડાઓ જોવા મળ્યા હતા, એટલે કહી શકાય કે જે પ્રી મોન્સૂનની કામગીરી હતી તે માત્ર અને માત્ર હાલમાં કાગળ પર જોવા મળી છે। હાલમાં પણ સુરત શહેર કહી શકાય કે કેટલાક વિસ્તારોમાં મસ્ત મોટા ખાડા જોવા મળી રહ્યા છે, પરંતુ વહેલી સવારથી સુરત શહેરમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે। જે રીતે હવામાન વિભાગ દ્વારા જ્યારે આગાહી કરવામાં આવી છે, સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની જ્યારે આગાહી કરવામાં આવી રહી છે, ત્યારે સુરત શહેરમાં છેલ્લા 2 થી 3 કલાકમાં કહી શકાય કે 1 થી 1.5 ઇંચ જેટલો વરસાદ પડી રહ્યો છે અને હાલમાં પણ ધોધમાર વરસાદ ચાલુ છે। જી જી મયુર, આભાર તમારો સમગ્ર માહિતી જણાવવા બદલ। તો સુરત ખાતે વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે, અનેક વિસ્તારોમાં ધીમે ધારે વરસાદ નોંધાયો છે, તો સમગ્ર જિલ્લામાં પણ વહેલી સવારથી જ વરસાદનું આગમન થયું છે। મહત્વનું છે, હવામાન વિભાગની આગાહીના પગલે ભારે વરસાદ નોંધાઈ રહ્યો છે, ત્યારે દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદને લઈને આગાહી કરાઈ છે। સુરત શહેરમાં કેટલાક રોડ રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યા છે, સાથે જ કેટલાક રસ્તાઓ પર ખાડા પણ પડી રહ્યા છે। તો વરસાદના પગલે તંત્રની પ્રી મોન્સૂનની કામગીરી પર અનેક સવાલો ઉઠી રહ્યા છે, ક્યાંક ને ક્યાંક તંત્રની બેદરકારીના કિસ્સાઓ સામે આવી રહ્યા છે। અને સમાચાર જોઈએ તો અને સમાચાર વડોદરાથી પ્રાપ્ત થઈ રહ્યા છે। વડોદરા ખાતે રોગચાળો વકર્યાના અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે।